કોમર્શિયલ બેન્ક્સ છે તે જુદા જુદા બે પ્રકારના કાર્ય કરે છે એક પ્રત્યક્ષ કાર્ય કરે અને બીજું પરોક્ષ કાર્ય ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ પ્રત્યક્ષ કાર્યની જો હું વાત કરું તો એ ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સગવડ આપે છે કેશ ક્રેડિટની સગવડ આપે છે લોનની સગવડ આપે છે એટલે કે પોતાના ગ્રાહકોની જે નાણાકીય જરૂરિયાતો છે તે આવા જુદા જુદા ત્રણ પ્રકારે સગવડ આપીને તે સંતોષતી હોય છે અલબત્ત એના ઉપર વ્યાજ વસૂલ લેતી હોય છે પરંતુ ગ્રાહકોની જરૂરિયાત સંતોષાઈ જતી હોય છે ત્યાર પછી પરોક્ષ કાર્યની જો આપણે વાત કરીએ તો પરોક્ષ કાર્યમાં જુદા જુદા કાર્ય કરે છે એમાં પહેલું છે જામીનગીરીઓની ખરીદી કરે છે દાખલા તરીકે કોઈપણ કંપની ઇક્વિટી શેર બહાર પાડે પ્રેફરન્સ શેર બહાર પાડે ડિબેન્ચર બહાર પાડે બોન્ડ બહાર પાડે તો તેવા સંજોગોની અંદર આ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર બોન્ડ વગેરેની ખરીદી રોકાણકાર તરીકે કોમર્શિયલ બેંક કરે છે બીજું પરોક્ષ કાર્ય જો આપણે વિચારીએ તો એવું કહી શકાય કે વેપારી બિલોના ખરીદ વેચાણના સોદા પણ કોમર્શિયલ બેંક કરે છે એટલે કે જે વેપારી બિલો છે કોમર્શિયલ બિલ્સ છે તેની પુનઃ ખરીદી કરવાની વાત આવે તો તેમાં મધ્યસ્થી તરીકે કોમર્શિયલ બેંક કાર્યરત છે ત્રીજું પરોક્ષ કાર્ય એનું એ જોવા મળે છે બેંકો ગેરંટી આપે છે વૈશ્વિક સ્તરના કે રાષ્ટ્રીય સ્તરના જે કંઈ ખરીદ વેચાણના સોદા થાય છે તેમાં મધ્યસ્થી બનીને બેંક ગેરંટી આપે છે અચ્છા મિત્રો ઘણીવાર એવું પણ થાય કે કોઈ કંપની જામીનગીરી બહાર પાડે અને જામીનગીરીમાં ગેરંટી આપવાની વાત આવે કે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે અને જો એનો ઇશ્યુ પૂરેપૂરો ન ભરાય જાહેર પ્રજા એ એમાં રોકાણ ન કરે તો જાહેર પ્રજાવતી બેન્કો પણ રોકાણ કરતી હોય છે એટલે તે જે બાબત છે તે ગેરંટી આપવાની વાત અહીંયા કોમર્શિયલ બેન્ક કરતી હોય છે ત્યાર પછી બીજું કાર્ય છે લાઇસન્સ ઓફ ક્રેડિટ અને બાદરી દલાલી અલબત્ત જે કંઈક બાઈદરી આપે છે એના બદલામાં દલાલી પણ તે વસૂલ કરતી હોય છે તો આ જે જુદી જુદી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે તેમાં મુખ્ય એ આરબીઆઈ છે ત્યાર પછી બીજા નંબરે કોમર્શિયલ બેન્ક્સ આવે છે અને ત્રીજું જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ છે ડેવલપમેન્ટલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રની જે નાણાકીય જરૂરિયાતો છે તેને સંતોષવા માટે સરકારે નાણાકીય તંત્રની અંદર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને એક મહત્વનું સ્થાન આપ્યું છે કંપનીની નાણાકીય જરૂરિયાતોનો વિચાર કરીને સરકારે ડેવલપમેન્ટલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરવામાં આવેલી કરી છે આ જે સંસ્થા છે તે નવા ઉદ્યોગોને ચાલુ કરવા માટે ઘિરાણ ધરે છે જે ચાલુ ઉદ્યોગો છે તેનો વિકાસ કરવા માટે ઘિરાણ કરે છે અને ત્રણ પ્રકારનું ધિરાણ કરે ટૂંકા ગાળાનું પણ ધિરાણ કરે મધ્યમ ગાળાનું પણ ધિરાણ કરે અને લાંબા ગાળાનું પણ ધિરાણ કરે જેવા જેવા ઉદ્યોગોને જેવા જેવા ધિરાણની જરૂરિયાત હોય એ બધું જ બધા જ પ્રકારનું ધિરાણ આ ડેવલપમેન્ટલ ફિનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન કરતી હોય છે મિત્રો નાણાકીય તંત્રની અંદર આ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે એક નેશનલ લેવલ ફિનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બીજું છે સ્ટેટ લેવલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે નેશનલ લેવલની ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે તેમાં જો આપણે વાત કરીએ તો આઈડીબીઆઈ આઈએફસી આઈસીઆઈ આઈસીઆઈસીઆઈ નાબાર્ડ વગેરેને ગણાવી શકીએ જ્યારે સ્ટેટ લેવલની ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનની જો વાત કરું તો તેમાં રાજ્ય નાણાં નિગમ રાજ્ય ઔદ્યોગિક મૂડી રોકાણ નિગમ રાજ્ય લઘુ ઉદ્યોગ નિગમ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમો વગેરે ગણાવી શકાય આ રીતે જુદી જુદી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જે સરકારના અંકુશમાં છે તે ત્રણ પ્રકારની જોવા મળે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કોમર્શિયલ બેન્ક્સ ડેવલપમેન્ટલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અચ્છા બીજો પ્રકાર છે નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ મિત્રો નાણાકીય તંત્ર વ્યવસ્થાને વિકસાવવા માટે બેંકો સિવાય પણ એવી ઘણી બધી સંસ્થાઓ છે જે નાણાકીય અર્થતંત્રના વિકાસ માટે આપણા ભારત દેશની અંદર કાર્યરત છે આ જે નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એની જો હું તમને લોકોને વાત કરું તો આ નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એ બેન્કિંગના કાયદા હેઠળ સ્થપાયેલી નહીં હોય છતાં બેન્કિંગ જેવી પ્રવૃત્તિ કરતી હોય અને આવી સંસ્થાઓની સ્થાપના અને કામગીરી માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી ફરજિયાત છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જે નીતિ નિયમો છે તેનું પાલન કરવું પણ જરૂરી છે મતલબ નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે ભારતના બેન્કિંગ કાયદાઓની મર્યાદામાં તે રહેતી નથી પરંતુ બેન્કિંગ જેવું જ કામ કરે એના ઉપર રિઝર્વ બેન્ક દેખરેખ રાખે અને અંકુશ રાખે અને આવી જે સંસ્થાઓ છે તે મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે એક જાહેર ક્ષેત્રની હોય પબ્લિક લેવલની અને બીજી પ્રાઇવેટ લેવલની ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ હોય આ જે સંસ્થાઓ છે જુદી જુદી સંસ્થાઓની જો વાત કરું મુખ્યત્વે કઈ કઈ સંસ્થાઓ નોન બેન્કિંગ આપણા ભારતમાં કાર્યરત છે તો પહેલું છે ઇન્સ્યોરન્સ કંપનીસ મિત્રો દેશ આઝાદ થયો ત્યારથી ઓગણીસો એકાણુંમાં માં એલપીજી થયું ત્યાં સુધીની જો વાત કરું તો આપણા ભારત દેશમાં ઇન્સ્યોરન્સ કંપની તરીકે મુખ્ય બે સંસ્થા અસ્તિત્વમાં હતી એક લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને બીજી જનરલ ઇન્સ્યોરન્સ કો કોર્પોરેશન્સ આ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે એ જીવન વીમો આપવાનું કામ કરતી હતી અને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીસ એ સામાન્ય વીમા ઉતારી આપતી હતી સામાન્ય વીમામાં જો હું વાત કરું તો એવું કહી શકાય કે આગનો વીમો ઉતારવો હોય દરિયાઈ વીમો ઉતારવો હોય એક્સિડન્ટ વીમો ઉતારવો હોય તો આ બધું જનરલ ઇન્સ્યોરન્સ કંપની કરતી હતી પરંતુ ઓગણીસો ને એકાણુંમાં આર્થિક સુધારાઓ આવ્યા એલપીજી દાખલ થયું અને એલપીજી દાખલ થયું એટલે ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં પણ અનેક ખાનગી કંપનીઓ પ્રવેશી અને એ જે ખાનગી કંપનીઓ છે તે આજે જીવન વીમો આગનો વીમો દરિયાઈ વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ ઉતારી આપે છે હવે આજની જો આપણે વાત કરીએ તો એવું કહી શકાય કે આજે આપણા દેશમાં બે પ્રકારની ઇન્સ્યોરન્સ કંપની કાર્યરત છે એક છે રાષ્ટ્રીયકૃત અને બીજી છે ખાનગી ક્ષેત્રની અલબત્ત મિત્રો ખાનગી ક્ષેત્રની કંપનીઓ પ્રવેશી એને કારણે વીમાદારોને ઘણા બધા લાભો થયા છે પણ અત્યારે આપણે એ ચર્ચા કરીશું નહીં કોમ્પિટિશનો વધી અને કોમ્પિટિશનો વધી એને કારણે વીમાદારોને જે કંઈક વિકલ્પો મળ્યા એ અનેક પ્રકારના જોવા મળે છે પરંતુ અત્યારે આપણે એની વિસ્તૃત ચર્ચા ધ્યાનમાં લેશું નહીં ત્યાર પછી બીજું છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા યુટીઆઈ આ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની જે કામગીરી છે તે ભારતના લોકોની નાની નાની બચતો એકઠી કરીને કોર્પોરેટ ક્ષેત્રમાં રોકાણ કરે છે ઘણા એવા રોકાણકારો આપણા દેશમાં વસેલા છે કે જે પોતાની આવકમાંથી બચત કરીને રોકાણ કરવા માંગે છે પરંતુ એક કે બીજા કારણસર એ લોકોની બચતો એટલી નાની હોય છે કે લોકો ડાયરેક્ટ રોકાણ કરી શકતા નથી તો યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક મધ્યસ્થીનું કામ કરીને એ નાની નાની જે બચતો છે એ બચતોને લે છે અને એક સામટું ભંડોળ એની પાસે એકત્રિત થાય એટલે તેનું કોર્પોરેટ જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર્સ બોન્ડ્સ વગેરેમાં રોકાણ કરે છે અને મેક્સિમમ રિટન મેળવે છે એમાંથી પોતાનો વહીવટી ખર્ચો બાદ કરીને જે કંઈક એનો નફો છે એ નફાને યુનિટ ધારકો વચ્ચે તે વહેંચી દે છે આજે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ અનેક જામીનગીરીઓ બહાર પાડેલી છે સમયે સમયે જુદી જુદી સ્કીમો તેના ઉપર મૂકે છે રોકાણકારોને આકર્ષે છે ઘણી વખત ઘણી વખત નહીં મોટે ભાગના સંજોગોમાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ યુનિટોની પુનઃ ખરીદી પણ કરતા હોય છે આજે એવું કહી શકાય છે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની જે કંઈક હાલ સુધીની કામગીરી છે તે સંતોષકારક રહી છે અને એના જે પરિણામો છે તે પણ ઉત્સાહ પ્રેરક છે એટલે કે સરકાર પણ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને મોટિવેશન આપે છે અને નાના નાના બચતકારો સલામત રોકાણ તરીકે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટો ખરીદતા હોય છે આ જે યુનિટો છે તે મિત્રો સામાન્ય રીતે દસ રૂપિયાની મૂળ કિંમતનો જોવા મળે છે એટલે કે દસ રૂપિયાનો એક યુનિટ ખરીદાય અને પછી જેટલા યુનિટ ખરીદવા હોય તે સોના ગુણાંકમાં તે લોકો ખરીદી શકતા હોય છે ત્યાર પછી ત્રીજી નોન ઇન્સ્ટિટ્યુશન છે અને એ છે પોસ્ટ ઓફિસ મિત્રો ભારત સરકારના નાણા મંત્રાલયની દેખરેખ હેઠળ આ પોસ્ટ ઓફિસનું સંચાલન કરવામાં આવે છે આ જે પોસ્ટ ઓફિસ છે તે વિવિધ યોજનાઓ દ્વારા લોકોની નાની નાની બચતો એકઠી કરે છે બચતકારોને એમાં રોકાણ કરવા માટે આકર્ષે છે તેના ઉપર તે લોકો વ્યાજ કમાય છે અને અમુક હિસ્સો રાજ્ય સરકારને લોન સ્વરૂપે આપે છે મતલબ કે નાના નાના બચતકારો જે છે એ બચતકારો પાસેથી એ લોકો નાણાં મેળવે છે અને એ જે ભંડોળ એકત્રિત થાય છે તે રાજ્ય સરકારને ધિરાણ તરીકે આપે છે એકને વ્યાજ ચૂકવે છે બીજા પાસેથી વ્યાજ કમાય છે અને એ બે જે વ્યાજ વચ્ચેનો તફાવત છે તે તે લોકો પોતાનો નફા તરીકે દર્શાવતા હોય છે પોસ્ટ ઓફિસમાં કરેલું રોકાણ પણ મિત્રો રોકાણકારોની દ્રષ્ટિએ તો સૌથી સલામત રોકાણ કહી શકાય અને જે સલામત અને નિયમિત આવક મેળવવા માંગતા રોકાણકારો છે એ લોકો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતા હોય છે ત્યાર પછી બીજું છે પ્રોવિડન્ટ ફંડ્સ પીએફ મિત્રો ખાનગી તથા જાહેર ક્ષેત્રના જે પગારદાર કર્મચારીઓ છે તેના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ સ્વરૂપે અમુક કપાત કરવામાં આવે છે ઘણી વખત એવું પણ જોવા મળે છે અમુક સંસ્થાઓમાં કે જેટલી કપાત કર્મચારીઓના પગારમાંથી કરવામાં આવે છે એટલી જ કપાત કંપની પોતે ભરે છે અને પ્રોવિડન્ટ ફંડમાં અમુક રકમ એકઠી કરે છે અને આ જે એકત્રિત થયેલી રકમ છે તે મોટી કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકે છે અને એ જે કમાણી કરે છે એ કમાણીમાંથી પ્રોવિડન્ટ ફંડ ઉપર વ્યાજ ચૂકવે છે જે વ્યક્તિનું જેટલું પ્રોવિડન્ટ ફંડ ભેગું થયું હોય તેના ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવતી હોય છે મિત્રો અત્યારે પ્રોવિડન્ટ ફંડ ઉપર વ્યાજના જે દર છે તે લગભગ આઠ ટકાની આસપાસ હોય છે સમયે સમયે તેના ઉપર રિઝર્વ બેંક વધારો કે ઘટાડો કરતી હોય છે મતલબ કે સાત પોઈન્ટ પચોતેર સાત પોઈન્ટ એંસી આઠ ટકા આઠ પોઈન્ટ દસ ટકા આઠ પોઈન્ટ વીસ ટકા આ રીતે વધ ઘટ વધઘટ કરીને નાણાકીય અર્થતંત્રને તે બેલેન્સ પણ કરતી હોય છે ત્યાર પછી મિત્રો બીજી સંસ્થા છે ઇન્વેસ્ટમેન્ટ કંપનીસ રોકાણ કરતી કંપનીઓ શું કરે છે તો જાહેર જનતા પાસે ભંડોળ એકત્રિત કરે છે અને જુદી જુદી જે કોર્પોરેટ જામીનગીરી છે જેવી કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર બોન્ડ વગેરે એમાં રોકાણ કરે છે અને એ રોકાણ કરીને ઊંચું વળતર મેળવતી હોય છે ત્યાર પછી બીજી જામીનગીરી છે હાયર પરચેસ ફાઇનાન્સ કંપનીઝ મિત્રો આવી જે કંપનીઓ છે તે કંપનીઓ જુદા જુદા પ્રકારની માલ સામગ્રી યંત્ર સાધનો વાહનો વગેરે ખરીદીને જે ઉપયોગકર્તા છે તેને આપે છે એની પાસેથી નિયમિત હપ્તાઓ વસૂલ કરે છે અને એવી જે પદ્ધતિ આપણા ભારતમાં વિકસેલી છે તેને હાયર પરચેઝ ફાઇનાન્શિયલ કંપનીઝ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજું છે લીઝિંગ કંપનીઝ મિત્રો આ અનોખ્યાલ એ પશ્ચિમના દેશોમાં વિકસેલો છે ભળાપટ્ટાનો એક કરાર અહીંયા કરવામાં આવે છે જેમાં લેનારને જે મિલકત જોઈએ એ મિલકત પૂરી કિંમત ચૂકવ્યા વગર તે વાપરી શકે છે વર્ષો સુધી વાપરી શકે છે એટલે કે ઉપયોગનો અધિકાર મળે છે નાણાંની ચૂકવણી તેણે કરવાની નથી પરંતુ એના નાણાંની જે ચૂકવણી છે તે ચૂકવણી તે માસિક ધોરણે ત્રિમાસિક ધોરણે અર્ધવાર્ષિક ધોરણે કે વાર્ષિક ધોરણે નક્કી કરેલા ભાડા તરીકે ચૂકવીને કરી શકે છે એટલે કે માલિકી હક ભોગવ્યા વગર વસ્તુ વાપરી શકાતી હોય છે ત્યાર પછી મિત્રો બીજી સંસ્થા છે હાઉસિંગ ફાઈનાન્સ હાઉસિંગ ધિરાણ માટે રાષ્ટ્રીય કક્ષાએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પેટા બેન્ક તરીકે નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના કરવામાં આવી છે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ત્યારબાદ બીજી સંસ્થા છે વેન્ચર કેપિટલ ફંડ્સ આની સ્થાપનાની જો હું વાત કરું તો વર્ષો પહેલાં થયેલી છે પરંતુ અત્યારે એનો વિકાસ આપણા ભારત દેશની અંદર મોટા પ્રમાણમાં થયેલો છે વેન્ચર કેપિટલ ઇઝ અ હાઈ રિક્સ હાઈ રિટર્ન બિઝનેસ એવું એ તરીકે ઓળખાય છે અને જ્યારે આપણે વેન્ચર કેપિટલ ફંડ્સની વાત કરીએ તો આ વેન્ચર કેપિટલ્સ ફંડ પણ એક પ્રકારની નાણાકીય સંસ્થા છે જોખમી ભંડોળ માટે નાણાં એકત્રિત કરે છે અને જે ટેકનોક્રેટ બિઝનેસ હમણાં મોદી સાહેબનું જે સ્વપ્ન છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એને માટે આ વેન્ચર કેપિટલ ફંડ્સ કામ કરે છે અને આ ટેકનોક્રેટ જે નવા નવા ઉદ્યોગો છે ઉદ્યોગોમાં આ વેન્ચર કેપિટલ ફંડ્સ રોકાણ કરે છે એટલે કે જોખમ પોતે ઉઠાવે છે અને કદાચ એ એ બિઝનેસ જો સક્સેસ ગયો તો બે ત્રણ વર્ષની અંદર જે હાઇએસ્ટ રિટર્ન છે તે એ લોકો કમાતા હોય છે અને રોકાણના સોત્રની જો વાત કરીએ તો એવું કહી શકાય કે ઇક્વિટી શેર છે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર છે કન્વર્ટેબલ ડિવેન્ચર છે તે રોકાણ